સરકાર સામે આંદોલન પર ઉતરેલા ખેડૂતોનો જમાવડો, આકાશમાં ઉડી રહેલું ડ્રોન અને ચગી રહેલા પતંગ, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પરના દ્રશ્યો, અને આ ડ્રોનથી પોલીસ ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડી રહી છે. દિલ્હી કૂચના નારા સાથે પંજાબથી નીકળેલા ખેડૂતો પંજાબ હરિયાણાની શંભુ બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે તેમનો સામનો આ ડ્રોન સાથે થયો. જો કે ખેડૂતોએ આ ડ્રોનનો સામનો કરવા માટેની કેટલીક વ્યવસ્થા પણ કરી રાખી છે, જેમાં ભીની બોરીઓ કે ટેનિસ બોલનો ઉપયોગ પણ ખેડૂતો કરી રહ્યા છે અને પતંગ ચગાવીને આ ડ્રોનને નાકામ કરવાની કોશિશ પણ કરી રહ્યા છે. ખાસ વાત યે કે જબ આંસુ ગેસ કા ગોલા પંજાબ કી તરફ બોર્ડર પર ગિરતા તો કિસાનોને યે જો ગીલી બોરિયાં હૈ ઇસસે યે બચાવ કર રહે હૈ. જૈસે હી કોઈ આંસુ ગેસ કા ગોલા ગિરતા હૈ યે લોગ ઉસ પર એસે ડાલ દેતે હૈ તાકી જો ઉસકા ધુઆં હૈ જો જિસસે ઘબરાહટ હોને લગતી હૈ જો ઉસ ધુએં કો યે ગીલી બોરિયાં રોકને કા કામ કરતી હૈ. આપ દેખો કે કિસ તરહ સે કિસાનોને બોરિયાં રખી હુઈ હૈ. પંજાબના યુવા ખેડૂતોએ કહ્યું કે ખેડૂતો પર ડ્રોનથી ટીયર ગેસ છોડવામાં આવ્યા, જેમાં અમારા કેટલાક વૃદ્ધ ખેડૂતો ઘાયલ થઈ ગયા. અમારી વિડીયોગ્રાફી કરવામાં આવે તેની સામે અમને કોઈ વાંધો નથી, પણ ડ્રોનથી ટીયર ગેસ છોડાઈ રહ્યા છે એની સામે અમે પણ પથ્થર માર્યા. આ અમારા તરફથી હુમલો નહોતો, પણ અમે અમારી સુરક્ષા માટે આમ કર્યું. પણ આ પથ્થર અમારા કેટલાક ખેડૂતોને જ વાગ્યા, જેથી હવે અમે આ બોલનો ઉપયોગ કરી રહ્યા છીએ. સરકાર તરફથી ખેડૂતો સાથે વાતચીત માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયની કમિટી બનાવવામાં આવી છે. પરંતુ શરૂઆતના રાઉન્ડની વાતચીતથી કોઈ સમાધાન નીકળ્યું નથી. ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલે કહ્યું કે સરકાર સાથે આગળના રાઉન્ડની વાતચીત થવા જઈ રહી છે.